नमस्कार मित्रों, स्वागत है तमारू अपनी यूट्यूब चैनल पर। अने आजे आपणे एवी वात करवाना छीए कि जेमा दरेक माता पिता ने सावचेत रहेवू अने आँख खोलीने बेसवू जरूरी छे। राजकोट विस्तारनी अंदर एक एवो किस्सो बन्यो छे कि जेमा दरेक माता पिताए ध्यान राखवू जरूरी बनी गयू छे। अने जेमा आपणे मळती मिगતો મુજબ વાત કરીએ તો નિર્મળા રોડ પર ભેદી રીતે 10 વર્ષની એક બાળકી ગુમ થઈ હતી। માતા પિતાએ શોધખોળ કરી ત્યારે બીજા દિવસે જ્યારે આ બાળકી મળી આવી ત્યારે માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી એવી માહિતીઓ એમને જોવા મળી હતી। આપણે સૂત્રો મુજબ મળેલી માહિતીથી વાત કરીએ તો રાજકોટના પોશ વિસ્તારની અંદર આશરે 4 દિવસ પહેલાં 10 વર્ષની એક બાળકી રાત્રે 11 વાગે પોતાના પિતા પાસે મોબાઈલ અને સાથે એક લેપટોપની માંગણી કરી હતી, જેમાં આ પિતા દ્વારા બાળકીને મોબાઈલ લઈ આપવાની ના પાડી હતી, જેનાથી 11 વાગ્યાની આસપાસ આ બાળકી પોતાના પિતાનો મોબાઈલ અને બાઇક લઈને જતી રહી હતી, સ્કૂટી લઈને જતી રહી હતી। અને અગાઉ એક જગ્યાએ કોટેચા વિસ્તારની અંદર જમવા ગયા હોવાથી ત્યાં કે હોટલમાં ગઈ હતી અને ત્યાં વાત કરી હતી, ત્યારે ત્યાં કે હોટલનો એક રિસેપ્શનિસ્ટ હતો જેનું નામ છે ગૌતમ ચુડાસમા, જેને એણે વાત કરી હતી કે અમને રાત્રિ રોકાણ માટે જગ્યા જોઈએ છે। ત્યારે આ ગૌતમ ચુડાસમા કે જેણે આ બાળકીને રાત્રિ રોકાણ માટે નજીકમાં આવેલી તિલક હોટલમાં લઈ ગયો હતો, જ્યારે બીજી તરફ તેના માતા પિતા કે જેમણે મોડી રાત સુધી શોધખોળ કરી ન મળવાથી મોડી રાત્રે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે આ તરફ રાત્રિ રોકાણ દરમિયાન હોટલ તિલકની અંદર ગૌતમ ચુડાસમા આ 10 વર્ષની બાળકી સાથે રોકાયો હતો અને રોકાવાની સાથે આ ગૌતમ ચુડાસમાએ 10 વર્ષની બાળકી સાથે રાત્રિ દરમિયાન દુષ્કર્મ આચર્યું હતું, જે બીજે દિવસે બાળકી જ્યારે પોતાની માસીના ઘરે હતી અને આ માતા પિતા દ્વારા માસીના ઘરેથી મળી આવી ત્યારે તેમને વાત જાણવા મળી અને આ બાળકીએ કુબલ કર્યું હતું કે રાત્રિ દરમિયાન જ્યારે તે કોટેચા વિસ્તારમાં કે હોટલમાં ગઈ ત્યાંથી ગૌતમ ચુડાસમાએ હોટલ તિલકમાં લઈ ગયો હતો, સાથે રોકાઈ અને તેને દુષ્કર્મ આચર્યું હતું। જ્યારે માતા પિતા દ્વારા ગૌતમ ચુડાસમાની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો છે અને તેના પર એક સગીર વયની બાળકી ઉપર દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો મિત્રો, માતા પિતા દ્વારા એક આ આંખ ઉઘાડનારો કિસ્સો આપણી સમક્ષ આવ્યો છે અને જેના વિશે મેં આજે તમને વાત કરી છે।